રક્ષાબંધનના દિવસે મહિલાઓને તંત્ર દ્વારા ભેટ આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. સિટી બસમાં કોઈ પણ ટિકિટ વિના બહેનો ફરી શકશે. 15 વર્ષ સુધીના બાળકો માટે પણ કોઈ પણ પ્રકારની ટિકિટ નહીં લાગે. સિટી બસ ઉપરાંત BRTS બસમાં પણ બહેનોને લાભ મળશે, તો રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા એક દિવસ માટે બહેનો માટે બસ સેવા ફ્રી રહેનાર છે. સીધા જે રીતના બસના દ્રશ્ય જોઈ શકાય છે કે મોટી પ્રમાણમાં બહેનો સિટી બસનો ઉપયોગ કરતી હોય છે, ત્યારે રક્ષાબંધનના દિવસે આ બહેનો માટે જે છે બસની સેવા ફ્રી રહેશે. ખાસ કરીને 15 વર્ષ સુધીના નીચેના બાળકો માટે પણ રહેશે. આપણે સીધા અહીં જાણીશું કે બહેનો જોડેથી જ કે ક્યાં કહો કે જે તરહ સે બસ કી સેવા ફ્રી રહેને વાલી હૈ રક્ષાબંધન કે દિન. હમારે લિયે અચ્છા હૈ કી હમકો રક્ષાબંધન કે લિયે ફ્રી મેં મિલ રહા હૈ, ટિકિટ નહીં લગેગા બસ કા. રાખી બાંધને જાયેંગે બસ મેં ફ્રી મેં જાને કો મિલેગા હમકો. રાખી બાંધને કે લિયે ભાઈ કો જાયેંગે, દૂર જિસકા ઘર દૂર હોગા ઉસકો ફ્રી મેં જાને કો મિલેગા. ઓર છોટે બચ્ચો કે લિયે ભી ફ્રી હૈ, 15 સાલ કે નીચે કે લિયે ભી ફ્રી રહેગા ઓર મહિલાઓ કે લિયે ભી ફ્રી રહેગા. બિલકુલ થી જે રીતના મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે, કારણ રક્ષાબંધનના પર્વને લઈને જે રીતના બસની જે સેવા જે છે ફ્રી રહેનાર છે, અને ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આ રીતના બહેનોને બસની સેવા જે છે ફ્રી આપવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ જે છે જે રીતના બસની સેવા જે ફ્રી આપવામાં આવનાર છે, ત્યારે બહેનોમાં જે છે ખુશીની લહેર જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે રીતના રક્ષાબંધનના દિવસે જે છે વહેલી સવારથી લઈને તો રાત સુધીમાં જે છે તમામ બહેનો જે છે આ બસનો જે છે ફ્રી લાભ લઈ શકે છે, અને પોતાના ભાઈના ઘેરે જવા માટે બસમાં મુસાફરી કરશે અને તેમને કોઈ પણ રીતના પૈસા ચૂકવવા નહીં પડશે, અને સાથે જ 15 વર્ષથી નીચેના બાળકો માટે પણ આ સેવા ફ્રી રહેનાર છે. કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવરી, જે મીડિયા સુરત.